વિરામ બાદ વાત કરીએ તો ખજુદરા ગામની અંદરથી નીકળેલો રસ્તો આમ જનતા માટે બન્યો પરેશાન. હાલ અત્યારે ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે ઉના તાલુકાના ખજુદરા ગામથી સાત જેટલા ગામને જોડતો રસ્તો લોકો માટે મોતનો કૂવો બની ગયો છે. સૈયદ રાજપરા, બંદરસિંહ, દુધારા ખાણ, દિલવાડા વગેરે ગામને જોડતો રસ્તો છે ત્યારે આ રસ્તા પરથી રોજ હજારો લોકો વાહનોની અવર જવર કરે છે. રોડને અડીને ખજુદરા ગામની શાક માર્કેટ આવેલી છે, તેથી સાંજના સમયે રોજ કેટલાય બાળકો લોકો અવર જવર કરે છે. સોશિયલ એક્ટિવિસ્ટ ચૌહાણ જયંતિકુમારે વધુમાં જણાવ્યું હતું કે લોકો માટે આ રસ્તો વર્ષોથી અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. સરકારી તંત્ર પણ રોજ આ જ રસ્તા પરથી અવર જવર કરે છે, પણ કોઈના ધ્યાનમાં આવતું નથી. રોડ રસ્તા પર અનેક પ્રકારના મોટા મોટા ખાડા પડી ગયા છે અને રોડની અંદર લોખંડના મોટા મોટા સરિયા બહાર નીકળી ગયા છે. થોડા સમય પહેલાં રોડનું કામ શરૂ કર્યું હતું, તેથી રોડની એક સાઈડ 3-4 ફૂટ જેટલો ખોદકામ કરવામાં આવ્યું હતું. હાલ અત્યારે આ ખાડો પૂરવામાં આવ્યા નથી, તેથી રોજ વાહનો માટે એક્સિડન્ટ જેવા અનેક પ્રકારના પ્રશ્નો જાહેર રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. રોજ હજારો લોકો માટે પડતી મુશ્કેલીઓ વચ્ચે સરકારી તંત્ર ક્યારે જાગે છે? રોડ રસ્તાના કારણે આમ જનતાનો ભોગ ના લેવાય એ પહેલાં વહેલી તકે ખજુદરા ગામનો રસ્તો બનાવવામાં આવે અને દરરોજને માટે લોકોની સમસ્યા દૂર થાય એવી સરકાર પાસે સમસ્ત ખજુદરા ગામ લોકોની માંગ છે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના. રોડ છે ખજુદરાની મધ્યમાંથી પસાર થાય છે. આ લગભગ એક વર્ષથી આમને આમ પરિસ્થિતિમાં છે. આમાં કોર્પોરેટના સરિયા બારા છે અને રોજના એક બે ટુ વ્હીલવાળા રિક્ષાવાળા એમાં ફસાય છે. તો દુકાન મારી અહીંયા બાજુમાં છે, કાલે બે જણાના હરિયા ફસાના એટલે કાઢ્યા અમીએ. એટલે વહેલી તકે આના કોઈ ખાડા પૂરવાની કામગીરી કરે તો સારું, બાકી આમાં અનેક લોકોનો ભોગ લેવાશે. આ રાજપરાથી દેલવાડા જતો રસ્તો રોજના લગભગ હજારો લોકોની અવર જવર શરૂ હોય છે અને આ રસ્તાનો જેમ બને વહેલી તકે ખાડા પૂરે તો સારું.